આ બ્રિજ બનતા ત્યાંથી પસાર થતા વીસ હજારથી પણ વધુ વાહન ચાલકોને ફાયદો થશે રાજકોટનો સાંડિયા પુલ વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો અને તેની આવરદા પૂરી થઈ ગઈ હોવા છતાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે કારણ કે બ્રિજ બનાવવામાં રેલવે વિભાગ કોઈ જ રસ દાખવતું નથી ફક્ત સમયાંતરે સર્વે કરી અને ભારે વાહનોને પસાર ન કરવા માટે જણાવવામાં આવે છે જોકે રાજકોટ મહાનગરપાલિકા માટે આ વિસ્તાર ઝડપથી વિકસતો હોવાથી તેમજ સાંડિયા પુલની બંને બાજુના રોડ લેન બની ગયા હોવાથી વાહન ચાલકો માટે આ આ પુલ ભારે ત્રાસદાયક બન્યો છે કારણે છેલ્લા પાંચ વર્ષથી બ્રિજ બનાવવા માટે અનેક સ્તરે રજૂઆત કરી હતી પણ યોગ્ય જવાબ ન મળતા આખરે કામ પોતે ઉપાડ્યું છે આ ઉપરાંત તાજેતરમાં જ મોરબી બ્રિજની દુર્ઘટના બનતા આ મામલો વધુ ગંભીર બન્યો છે મહાનગરપાલિકાએ બ્રિજની પ્રારંભિક ડિઝાઇન અને વિગતો તૈયાર કરી રેલવેને મંજૂરી અર્થે મોકલી દીધી છે અને ત્યાંથી મંજૂરી મળતા જ ટેન્ડર માટે કાર્યવાહી કરવામાં આવશે